नमस्कार दर्शक मित्रों, ख्याति स्टोक में हूँ ख्याति जोशी आप सहुनु स्वागत करू छू। मित्रों, आपणे लोको एक झूंबेश चलावी रह्या छे कि युवानो पण खेती करवा माटे आगळ आवे। अगाउ आपणे बे त्रण सीरीज चलावी जेमां तमे लोकोए खूब सरस प्रतिसाद आप्यो हतो। आजे हूँ तमने सरस एक विडियो तमारा लोको माटे मैं बनाव्यो छे अने युवान खेडूत मनीषभाई देसाई मोरथाणना ओलपाड़ तालुकाना सूरत जिल्लाना खेडूत छे मनीषभाई, तेमनी साथे वात करशुं जे प्रथम वखत कृषि क्षेत्रे आगळ वधी रह्या छे। अने इंटरेस्टिंग वात ए छे के ए मल्टीलेयर फार्मिंग करवा तरफ जई रह्या छे। एमणे तालीम पण लीधी छे अने तालीम लीधा बाद एमना मोरथाणना खेतरनी अंदर ए शरूआत करी रह्या छे। आपणे सीरीज़ वाइज एपिसोड वाइज एमनी मल्टीलेयर फार्मिंगना विडियोज बनावता रहेशुं, परंतु शरूआतमां ए शूँ करी रह्या छे, मल्टीलेयर फार्मिंग शूँ छे ए विषे आपणे जाणवानो प्रयास करशुं। एक नानी એવી વાત હું તમને શેર કરું કે સામાન્ય રીતે એક એકરની અંદર જો ખેડૂત ખેતી કરે ને તો 1-1.5 લાખ કે વધીને 2 લાખ રૂપિયાની એને કમાણી થાય છે, પરંતુ જો મલ્ટીલેયર ફાર્મિંગ કરે તો 1 એકરની અંદર 12-15 લાખ રૂપિયાની કમાણી થાય છે। તો યુવાનો આ દિશામાં આગળ આવવાનો પ્રયાસ કરે છે તે સારી વાત છે, અને ખાસ કરીને આ પ્રકારનું જો ફાર્મિંગ કરે ઓર્ગેનિક ફાર્મિંગ ખાસ કરીને તો આપણે એ જાણવું જરૂરી છે। તો દર્શક મિત્રો, અંત સુધી વિડીયો જોવાનું ચૂકશો નહીં અને મનીષભાઈ સાથેના સંવાદમાં આજે આપણી સાથે છે ઓર્ગેનિક ફાર્મિંગ માટેની જે પ્રમોશન કરી રહ્યા છે દિલીપ કાકા, દિલીપભાઈ પટેલ, તેમની સાથે પણ વાત કરશું કે એ કઈ રીતે લોકોને ઓર્ગેનિક પેદાશ પોતાના ઘર સુધી પહોંચાડવામાં મદદરૂપ થઈ રહ્યા છે, અને ખાસ કરીને આ મલ્ટીલેયર ફાર્મિંગ છે એ મનીષભાઈને પણ ઉત્સાહિત પ્રેરિત કર્યા છે કે આપણે આવું કંઈ કશું કરવું જોઈએ। તો સુરતમાં એક નહીં અનેક મનીષભાઈ દેસાઈ પેદા થાય આપણે એવી આશા રાખીએ છીએ। તો ચલો મિત્રો, તેમને મળીએ। અને હા દર્શક મિત્રો, હજુ સુધી કોઈએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને ઓર્ગેનિક ફાર્મિંગના રસપ્રદ વિડીયો તમારા સુધી પહોંચતા રહે। આભાર મનીષભાઈ, ખ્યાતિ સ્ટોકમાં તમારું સ્વાગત છે। અમારા દર્શક મિત્રોને તમે જણાવો કે તમે કઈ રીતે મલ્ટીલેયર ફાર્મિંગનો તમને વિચાર આવ્યો અને તમે ટ્રેનિંગ ક્યાંથી લીધી? મલ્ટીલેયર ફાર્મિંગનો ગયા વર્ષે આપણે ત્યાં લોકડાઉન જે ચાલતું હતું તે ટાઈમે અમે યુટ્યુબ પર ઘણા વિડીયો સર્ચ કર્યા અને જોયું, એમાંથી અમને આકાશભાઈ ચોરસિયા મધ્યપ્રદેશ સાગર જિલ્લો એમના ઘણા વિડીયો મેં જોયા લોકડાઉનમાં, અને એમના વિડીયો પરથી મને પ્રોત્સાહન મળ્યું કે આપણે પણ આ રીતે મલ્ટીલેયર ફાર્મિંગ આપણા ઓલપાડ તાલુકામાં આપણે લાવવું જોઈએ મોડેલ ફાર્મ તરીકે, જેથી આજના ખેડૂત મિત્રોને ઘણો લાભ મળે એનો। અને આ મલ્ટીલેયર ફાર્મિંગનો કોન્સેપ્ટ એ રીતનો છે કે આજે જે આપણી પાસે જમીનો છે અને જે વસ્તી છે એના આધારે પર હેડ જમીન 1 એકરની આવે છે, તો ખેડૂત મિત્રોને થશે કે 1 એકર જમીનમાં હું શું એવું તો કરી લઈશ કે જેથી મને આવક મળે, તો એના માટે જ આ મલ્ટીલેયર ફાર્મિંગનો કોન્સેપ્ટ છે કે જે ખ્યાતિબેને શરૂઆતમાં કીધું તમને કે આજે 1 એકર જમીનમાં ખેડૂત જે કમાય છે વધારેમાં વધારે 1.5 લાખ કે 2 લાખ કરશે આખા વર્ષમાં, જ્યારે મલ્ટીલેયર ફાર્મિંગમાં 1 વર્ષની અંદર ખેડૂત 12-15 લાખ રૂપિયા ઊભા કરી શકે છે। આપણે એમાંથી ખર્ચો પણ એક વખત 50% ગણી લઈએ તો જે આવક આવે છે એ આજે એન્જિનિયરિંગ પેકેજની આવક છે, તો એના માટે જ આ મલ્ટીલેયર ફાર્મિંગમાં આપણે એક કોન્સેપ્ટ આગળ લાવવો છે જેથી ખેડૂત મિત્રોને એની મદદ મળે। તો 1 એકરની અંદર આપણે અત્યારના મોડેલ ફાર્મ તમે જે તૈયાર કરી રહ્યા છો એમાં તમે કયા લેવલ પર પહોંચ્યા છો અત્યારના? હજુ મારું બેઝિક જ છે, સ્ટાર્ટિંગ છે, હજુ મારી જમીન ખુલ્લી છે, ખેડાણ થયું છે, હવે આગળ એના જે સ્ટેપ છે એ હું તમને બતાવતો જઈશ દરેક વિડીયોમાં આપણે મૂકશું, જેથી કરીને દરેક ખેડૂતને જૂના કે નવા એ લોકોને પ્રોત્સાહન મળશે અને ખ્યાલ આવશે કે આ કઈ રીતે આપણે કરી શકીએ। આપણે થોડું બેઝિક આઈડિયા ખેડૂતોને આપવો હોય તો મલ્ટીલેયર કઈ રીતે, એક તો પહેલા જમીનની અંદર અને 4 લેયર ઉપર? હા, સૌથી પહેલાં આમાં છે ને આપણે એક મંડપ બાંધવાનો હોય છે, અને મંડપની ઉપર બાંધ્યા પછી સૂકું ઘાસ નાખી અને એને બાંધી દેવાનું હોય છે, જેથી કરીને તમે આને 2 વસ્તુ કહી શકશો, એક તો ગ્રીન હાઉસ પણ સસ્ટેનેબલ ગ્રીન હાઉસ બની ગયું, કારણ કે આજે ખેડૂત પાસે પૈસા નથી, આજે એક ગ્રીન હાઉસ બનાવવા જતાં 25 લાખ રૂપિયા થાય છે, તો આ જે ગ્રીન હાઉસ આપણે નેચરલ સસ્ટેનેબલ બનાવીએ છીએ તો એ બનાવ્યા પછી એક તો તમે પહેલાં જમીનની અંદર આપણી જે ઉગતી વનસ્પતિઓ છે કે જે આપણા પાકો છે નાખી શકો છો, દાખલા તરીકે હળદર છે, પછી આપણે કંદ છે, બટાકા છે,
એ રીતે. એટલે જમીનની અંદરના એક લેયરમાં આપણે આદુ, હળદર, બટાકા કોઈ પણ પ્રકારના કંદ કરી શકીએ. જમીનની અંદર જે બી કંદ, જમીનની અંદર થતી વસ્તુ આપણે અંદર રોપી દઈએ પહેલા. હા, એટલે પહેલું લેયર જમીનની અંદર રહેશે. એની ઉપર આપણે શું કરી શકીએ? જમીનની ઉપર આપણે પાંદડાવાળી ભાજીઓ જેટલી પણ છે, દાખલા તરીકે મેથીની ભાજી છે, પાલકની ભાજી છે, એવી વસ્તુઓ તમે નાખી શકો છો. બરાબર, એટલે અલગ અલગ પ્રકારની ભાજીને આપણે ચોળાઈની ભાજી, દરેક ભાજીઓ તમે લઈ શકો છો. ઓકે, હવે જ્યારે એ મૂળ છે એને મૂળ સતી ખેંચવી પડે ને? હા જી. જ્યારે એનું હાર્વેસ્ટિંગ કરીએ ત્યારે? હા જી. તો એ વિશે થોડો પ્રકાશ પાડો સેકન્ડ લેયરમાં. અચ્છા, સેકન્ડ લેયરમાં આપણે એટલા માટે ભાજીવાળી સબ્જી લઈએ છીએ કે અસંખ્ય પ્રમાણમાં તમે બિયારણ નાખી દેશો એટલે સૌથી પહેલો પ્રોબ્લેમ તમારો એક સોલ્વ થઈ જશે કે ઘાસ જે ઉગે છે તે ઉગતું બંધ થઈ જશે. એટલે આજે ખેડૂત મિત્રોને સૌથી મોટો પ્રોબ્લેમ છે નિંદામણ ગોળામણનો, તો એ ખર્ચો તમારો ત્યાં બંધ થઈ ગયો. અને અસંખ્ય પ્રમાણમાં તમે ભાજીવાળી બિયારણ નાખશો એટલે એ ઘાસને ઉગવાનો ચાન્સ જ નહીં આપશે. બરાબર. ઓકે, તો દર્શક મિત્રો આપણે પહેલું લેયર અને બીજું લેયર, બે લેયર તો સમજી ગયા. હવે ત્રીજું લેયર શું છે એ મનીષભાઈ પાસે જાણીએ. ત્રીજું લેયર કયું રહેશે? ત્રીજું લેયર આપણે જે 5x6 ગાળા પ્રમાણે બાંબુ અથવા નીલગીરીના ટેકા કે કંઈ પણ જે તમે બાંધ્યું છે તો એ ટેકાની સાથે તમે નાના પાંદડાવાળી શાકભાજી રોપવાની છે. કારણ કે ઓલરેડી આપણે ઉપર ઘાસ નાખ્યું છે એટલે નાના પાંદડા હશે તો સંપૂર્ણ છાંયડો નહીં થશે. આમાં તમારો તડકા જે આવે છે ફિલ્ટર થઈને આવે છે, તો એ ફિલ્ટર આપણે બંધ નથી કરવાનું જેથી કરીને આગળ નીચેની ભાજી પણ ચાલતી રહે. તો વેલાવાળા શાકભાજીમાં આપણે કયું લઈ શકીએ? એમાં વેલાવાળા શાકભાજીમાં તમે પરવળ છે, ટીંડોળા છે, જેની પાંદડાની સાઈઝ નાની છે તે તમે લઈ શકો છો. એટલે આ ત્રીજું લેયર થઈ ગયું તમારું. તો દર્શક મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું કે વેલાવાળા શાકભાજી એટલે આમ તેમ બધા જ નથી આપણે ઉગાવી દેવાના, એમાં જેની પાંદડાની સાઈઝ નાની છે એ લેવાના છે, જેનું જેથી કરીને આપણને વધારે સારું રિઝલ્ટ મળે. તો આ થઈ ગયું આપણું ત્રીજું લેયર. હવે જાણીશું આપણે ચોથું લેયર વિશે. ચોથા લેયરમાં આપણે જે બાંબુને ટેકા સાથે વાપરીને આપણે જે નાના પાંદડાવાળી શાકભાજી આપણે નાખી છે ત્યાર પછી બે બાંબુની વચ્ચે જગ્યા રહે છે એટલે જમીન અને ઉપરની શાકભાજીની વચ્ચે 5 ફૂટ જેવી વેક્યુમ રહી છે આપણી પાસે. તો એ વેક્યુમને આપણે આડા તાર બાંધી અને એની ઉપર તમે મોટા પાંદડાવાળી વેલ લગાવી શકો છો. દાખલા તરીકે ચીબડા છે, દૂધી છે, તો એ ચોથો પાક તમે આ રીતે લઈ. તો હજી બીજા કયા પ્રકારના ઓપ્શન્સ આપણે આપવા હોય તો વેલાવાળાની અંદર? ઘણા ઓપ્શન્સ છે. અને કોઈ ખેડૂત મિત્રોને એના માટેના જોઈશે તો હું એમને PDF બી પ્રોવાઈડ કરી શકીશ જે મારી પાસે ઓલરેડી છે. દર્શક મિત્રો આપણે સ્ક્રીન પર મનીષભાઈનો નંબર ચલાવી રહ્યા છે, કોઈને કાંઈ પણ ઇસ્યુ હોય તો પૂછી શકીએ છીએ. હવે આપણે જાણીશું પાંચમા લેયર વિશે. પાંચમા લેયરની તૈયારીમાં જ્યારે તમે આ મંડપ બાંધી અને આ જે 4 વસ્તુની તૈયારીઓ કરો છો તે સમયે પપૈયાની નર્સરી બહાર તૈયાર કરવાની છે. અને પપૈયા તમારા 2 મહિનાના થઈ ગયા, 2.5 મહિનાના પછી તમારે 15x15ની વચ્ચે તમારે 15 ફૂટની જગ્યા રાખી અને પપૈયા મંડપની નીચે રોપી દેવાના છે. હવે તમને પ્રશ્ન થશે કે ઉપર તો મંડપ બાંધ્યો છે, પપૈયા કઈ રીતે ફરશે આગળ જશે? તો પપૈયા એની જાતે જ રસ્તો કરીને મંડપની ઉપર નીકળી જશે અને પછી ઉપર જઈને એના પર ફ્રૂટ્સ આવશે. એટલે આ 5 લેયર તમારે કમ્પ્લીટ થાય છે આ રીતે. પણ મનીષભાઈ મને એક સવાલ થાય છે કે તડકો તો જોઈએ સનલાઇટ, તો પછી આમાં તો ધૂપ છાંવ થશે તો આ લેયર આપણે વ્યવસ્થિત પરિપક્વ થશે ધૂપછાંવમાં? ધૂપછાંવમાં જ થશે. શાકભાજી એક એવી મને આપણે વસ્તુ છે કે એને 100% તડકો બી આપશો તો પછી તમને, ખાસ કરીને અત્યારનો સમય છે માનો એપ્રિલ મે, તો વધારે ગરમીથી બી એ મરી જશે. તો આ જે આપણે નેચરલ ગ્રીન હાઉસ બનાવ્યું છે જેનાથી તમારે દરેક શાકભાજી જે 5x5 લેયરનું તમે લાભ લઈ શકશો. એટલે ધૂપછાંવ રાખવું જરૂરી, ફિલ્ટર જરૂરી છે. ઓકે, હવે થોડું અમારા દર્શક મિત્રોને એ જણાવો કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું આ બાંબુ છે બધું એ કેટલા વર્ષ સુધીનું છે? કારણ કે એ સવાલ ખૂબ મહત્વનો છે, જે કોઈને બી શરૂઆતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ વિશે થોડું સમજાવો. આ 1 એકરમાં તમે જે મંડપ બનાવો છો એ 2-2.5 લાખનો ખર્ચો છે તમારો અને એ 5 વર્ષ માટે છે, 1 વર્ષ માટે નથી. અને આપણે એ જે મંડપ બનાવવાનો છે એ રીતે બનાવવાનો છે કે 1-2 વર્ષ પછી માનો કોઈ બાંબુ, કોઈ તમારો ટેકો ખરાબ થઈ ગયો તો એને રિપ્લેસ કરવો હોય તો આખું તમારે ખોલવાની જરૂર નથી, એ એક જ જગ્યાથી તમે એને રિપ્લેસ કરી શકો છો. એ રીતનું આખું આપણે આ મંડપ બનાવવાનો હોય છે. એટલે જનરલી જે વર્ષ દિવસ દરમિયાન સતત તમે હાર્વેસ્ટિંગનું અને કામ ચાલતું જ રહેશે આની અંદર? આમાં એક વખત આ પ્રોજેક્ટ જનરલી ફેબ્રુઆરીમાં આ પ્રોજેક્ટ ચાલુ કરવાનો હોય છે, એ પહેલાં તમારા બધી તૈયારી કરી
બધી વનસ્પતિઓ આપણે શાકભાજીઓ નાખી દેવાની હોય છે અને ફેબ્રુઆરીથી જે તમારી આવક શરૂ થશે નોનસ્ટોપ 12 મહિના સુધી ચાલુ રહેશે. ઓકે દર્શક મિત્રો, તમને લોકોને ખાસ જણાવવાનું કે આપણે પૃથ્વી પર માનવ વસ્તી ખૂબ વધી રહી છે. 2050માં એક અભ્યાસ કહે છે કે આપણે 10 અબજની વસ્તી કદાચ થશે. તો 10 અબજની વસ્તીને જો અનાજ ખેત પેદાશ પહોંચાડવી હોય તો કશું ને કશું ફાર્મર્સે કંઈક નવું કરવું પડશે અને સ્માર્ટ ફાર્મિંગ કરવું પડશે. તો મલ્ટીલેયર ફાર્મિંગ છે એ સ્માર્ટ ફાર્મિંગ છે. આજે આપણે મનીષભાઈ જોડે સંવાદ કર્યો અને જાણ્યું પ્રાથમિક માહિતી એમની શરૂઆતના મોડેલનું. હવે આપણે સતત એમના વિડીયો ચલાવશું. પહેલું લેયર એ તૈયાર કરશે ત્યારે તમારી જોડે એ વિડીયો આપણે શેર કરશું કે આ રીતનું એ પ્રથમ લેયર છે, ધેન સેકન્ડ લેયર, આપણે 5 લેયર સુધી અને આખો જ પ્રોગ્રામ પૂરો ન થાય ત્યાં સુધીના અલગ અલગ શ્રેણી ચલાવતા રહીશું. તો મનીષભાઈ, તમે અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને તમે મલ્ટીલેયર ફાર્મિંગ વિશેની માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, અગાઉ આપણે વિડીયોની શરૂઆત કરી ત્યારે મેં તમને કીધું હતું કે સુરતના ઉલપાડના સાયણના દિલીપભાઈ પટેલ છે જે ઓર્ગેનિક ફાર્મિંગને પ્રમોટ કરી રહ્યા છે અને યુવા ખેડૂતોને તૈયાર કરી રહ્યા છે ફાર્મિંગ માટેનું. તો આપણી સાથે છે દિલીપ કાકા, એમની સાથે વાત કરીશું અને જાણીશું કે એ કઈ રીતે સોશિયલ મીડિયા થ્રુ લોકોને ઘરે ઘરે સુધી ઓર્ગેનિક પ્રોડક્ટ પહોંચાડી રહ્યા છે. દિલીપ કાકા, તમારો થોડો ટૂંકો પરિચય આપી અને વાતની શરૂઆત કરો. દિલીપ જે પટેલ, ગામ સાયણ, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત, નોકરી કરી વડોદરા ગુજરાત રિફાઇનરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં. નિવૃત્તિના સમયનો સદુપયોગ કરવા માટેનું વિચારેલું હતું. બરોડામાં મને જતન સંસ્થા મારફત ઘણું બધું પેસ્ટિસાઇડ્સથી ફાર્મ પ્રોડક્ટ્સ મળતી હતી અને સુરતમાં આવીને નિવૃત્ત સમયમાં આ વસ્તુને પ્રમોટ કરવા માટે ફર્યો, પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા હોવાને કારણે એની તરફ વળતા નહોતા. અને મૂળ સવાલ એમને એ હતો કે ઉત્પાદન કર્યા પછી એમને વેચવું ક્યાં, વેચવા માટે એમની પાસે નથી તો સમય કે નથી કોઈ સાધનની વ્યવસ્થા. એમને બધું રેગ્યુલર જ્યાં પહોંચાડતા હોય ત્યાં જ પહોંચાડવાનું અનુકૂળ આવે એને માટેની એક ચેનલ ઊભી કરવા માટે સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરવાનું વિચાર્યું, કારણ કે મારા કોમ્પ્યુટરનું મને સરસ નોલેજ છે. બીજું કે સુરત શહેરમાં મને ઘણી બધી સંસ્થાઓનો પણ બહુ સહકાર મળ્યો, એટલે ખેડૂત પાસેથી સીધે સીધું ગ્રાહકો સુધી પહોંચાડવાની ચેનલ ઊભી કરવામાં મને કુલ 67 ખેડૂતોનો અત્યારે સાથ મળ્યો છે. અને જે કોઈ એક ખેડૂત બીજા ખેડૂતને પ્રમોટ કરતા જાય એવી રીતે બધા જોડાતા જ જાય છે બધા ખેડૂતો. તો દિલીપ કાકા, મનીષભાઈ બી એમાં જ તમને મળ્યા છે અને મલ્ટીલેયર ફાર્મિંગની શરૂઆત કરી છે. હા, આવા જ એક ખેડૂતે એમને લઈને આવ્યા મનીષભાઈ મારફત, હજુ તો હમણાં જ મુલાકાત થઈ અને આખો જ નવો કોન્સેપ્ટ એ લઈને આવ્યા હતા કે મલ્ટી લેયર ફાર્મિંગ, મલ્ટી ક્રોપ અને જાત જાતની બધી મેથડો તો ખરી, પણ મારો કોન્સેપ્ટ એક જ છે કે જે કોઈ ઝેર વગરનું બનાવતું હોય, જે ખેતી ઉત્પાદનો આપણને મળતા હોય એ ગ્રાહકો સુધી પહોંચાડવા. કારણ કે ગ્રાહકોને પૈસા ખર્ચીને પણ છેતરાવવાનો જ વારો આવે છે, ક્યાં તો ખેડૂત છેતરે છે, ક્યાં તો વચેટિયાઓ વચ્ચે એ થઈ જાય છે. એટલે આપણે એક આગ્રહ રાખ્યો કે ભાઈ સર્ટિફિકેટ હોય ખેડૂત પાસે, અથવા તો શરૂઆત કરી હોય તો C1 સર્ટિફિકેટ એટલીસ્ટ, એવા ખેડૂતોનું સર્ટિફિકેટ સહિત આપણે એને ગ્રુપ બનાવીને શરૂ કરાવી આપીએ. ઘણા ખેડૂતોને હજી સર્ટિફિકેશનનો એટલો બધો તાલીમ નથી, આઈડિયા જ નથી કોઈ પાસે. તો દર્શક મિત્રો, તમને ખાસ જણાવવાનું કે દિલીપ કાકા એમાં પણ ખેડૂતોને મદદ કરી રહ્યા છે કે કેવી રીતે તમે ઓર્ગેનિક ફાર્મિંગ કરો છો પણ તમારી પ્રોડક્ટ ઓર્ગેનિક છે કે નહીં એ તો લેબમાં જ ખબર પડશે. તો એનું એક સર્ટિફિકેશન હોવું જરૂરી છે. એના માટેનો એક આપણે આગળ એક નવો વિડીયો બનાવશું, તમારી જોડે ડિટેલમાં સંવાદ કરીશું. પરંતુ ખાસ જ તો કહેવાનું કે તબીબો તમારા રોગનું ઉપચાર કરે છે પરંતુ તમને રોગ જ ન થાય એવું જો તમને ભોજનની ડિશમાં મળે ખોરાક તો તમારે ડેફિનેટલી લેવો જોઈએ અને એ જ દિશામાં આગળવું જોઈએ. દિલીપ કાકા અને એની ટીમ, પૂરી ટીમ સતત આ મહેનત કરી રહી છે. આજે તો 67 ખેડૂતો તૈયાર થયા છે, બીજા ખેડૂતો પણ તૈયાર થશે એવી આપણે દિલીપ કાકાને શુભેચ્છા આપીએ છીએ. દિલીપ કાકા, તમારા ગ્રુપની અંદર અમે એવું ઈચ્છીએ છીએ કે વધારે ને વધારે ખેડૂતો આ દિશામાં આગળ વધે અને તમે તમારું કાર્ય સતત અને સતત ઉત્સાહ સાથે આગળ વધારો તેવી શુભેચ્છા સાથે તમે અમારી સાથે જોડાયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, દિલીપ કાકાના નંબર સ્ક્રીન પર આપેલા જ છે. કોઈપણ ખેડૂત મિત્રો ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોય, સર્ટિફિકેશન હોય અને પ્રોડક્ટ વેચવાનો પ્રોબ્લેમ થતો હોય તો દિલીપ કાકાનો સંપર્ક કરો. એમના અસંખ્ય ગ્રુપ છે જેમાં એ તમારી પ્રોડક્ટને સેલ કરાવી દેશે અને સાથે પોષણક્ષમ ભાવો પણ તમને મળતા રહેશે. સો દર્શક મિત્રો, તમને લોકોને આજનો વિડીયો કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં. ફરી પાછા આ પ્રકારના વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આવજો. નમસ્કાર.